નમસ્કાર દર્શક મિત્રો, ચેનલ આઈ વિટનેસ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું દ્રશ્ય નાયક. સમાચારની શરૂઆત કરતા પહેલા કરીશું એક નજર આજના મુખ્ય સમાચારો પર. વરાછા વિસ્તારની રેડીમેડ કપડાની દુકાનમાં સીઆઈડી ક્રાઇમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. અમરેલી ઓસાળા આવાસમાં એક યુવકની હત્યા કરી લાશ મળી આવતા ચકચાર. સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર એટલે માથાના દુખાવા સમાન, દર્દીઓની સાથે સગા સ્નેહીઓ પણ ફરે છે આમ તેમ. અને સોસુ સર્કલ બ્રિજ નીચે ખોટી રીતે વાહનો પાર્ક કરાતા સર્જાય છે અનેકવાર ટ્રાફિક જામ. હવે જોઈશું સમાચારો વિસ્તારથી. વરાછા વિસ્તારમાં આવેલા એફિલ ટાવરમાં રેડીમેડ કપડાની દુકાન પર દરોડા પડ્યા હતા. ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં બ્રાન્ડેડ કંપનીના જીન્સના ડુપ્લિકેટ જથ્થો મળી આવ્યો. દુકાન અને ગોડાઉનમાંથી સીઆઈડી ક્રાઇમની ટીમે 10 લાખથી પણ વધુનો જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી. વરાછા વિસ્તારમાં આવેલા એફિલ ટાવરમાં M2M કાપડના શોરૂમ સહિત અન્ય દુકાનમાં બ્રાન્ડેડ કંપનીના શર્ટ અને જીન્સ પેન્ટ સસ્તામાં વેચવામાં આવી રહ્યા હતા, જેની ફરિયાદ ગાંધીનગર સીઆઈડી ક્રાઇમને મળતા ટીમે દરોડા પાડ્યા હતા, જેમાં શોરૂમ અને ગોડાઉનમાં તપાસ હાથ ધરતા બ્રાન્ડેડ કંપની જેવી લિવાઈસ તેમજ સ્ટ્રોસ સહિત નામી કંપનીના પેન્ટ શર્ટનો જથ્થો મળી આવ્યો. સીઆઈડી ક્રાઇમની ટીમે અંદાજે 10 લાખથી પણ વધુ રૂપિયાનો જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. અમરોલી કોસાડા આવાસમાં કામ કરવા ગયેલા એક યુવકની હત્યા કરેલી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. ગંભીર ઇજાઓ સાથે બેભાન મળ્યા બાદ હોસ્પિટલ ખસેડ્યા બાદ જો કે ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાંદેર વિસ્તારમાં આવેલા રહેમતનગરમાં 27 વર્ષીય ઇમ્તિયાઝ ગુલામ પઠાણ પરિવાર સાથે રહેતો હોય અને કલર કામ કરી પરિવારનું ગુજરાન કરતો હતો. આ દરમિયાન અરમોલી કોસાડ આવાસમાં કલર કામ માટે ગયો હોય અને કોઈ અજાણ્યાઓએ માર મારી બેભાન મળી આવ્યો હતો, જેથી તેને 108ની મદદથી સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. શરીર પર ગંભીર ઇજાના નિશાન મળી આવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરત સિવિલ હોસ્પિટલ હંમેશા વિવાદોમાં ઘેરાતી આવી છે. મંગળવારની સાંજે માછી પરિવારના અમુક સભ્યોએ ભૂમિકા નામની પરિણીત મહિલાને પારિવારિક ઝઘડાને કારણે ઇજા પામેલી હાલતમાં સુરત સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી. સિવિલ હોસ્પિટલના રડિયાળ તંત્રએ કલાકો સુધી દર્દીને સારવાર ન આપતા મામલો બિચક્યો હતો. શાબ્દિક ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થવાની ફરિયાદો પણ ઉઠવા પામી હતી. ડોક્ટરોએ તબીબ અધિક્ષકને કરેલી ફરિયાદને અનુસંધાને બુધવાર રેસિડેન્ટ ડોક્ટરો સાંજે હડતાલ પર જવાની ચીમકી આપી તબીબી સેવાને રોકી દીધી હતી, જેમાં અનેક દર્દીઓ પણ અટવાયા હતા. મંગળવારે સાંજે 6 વાગ્યાના અરસામાં ભૂમિકા કહાર નામની વ્યક્તિને સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લવાઈ હતી. જોકે ભૂમિકાની સારવાર કાચબા ગતિએ કરવામાં આવતા પરિવારજનો સહિત અમુક સભ્યો પૈકી ભૂમિકાના મામા ધર્મેશભાઈએ શાબ્દિક બોલાચાલી કરી હતી. સ્વાભાવિક છે કે દર્દીને સારવાર કરાવવા માટે હોસ્પિટલમાં લવાઈ હોવાથી સારવાર કાચબા ગતિએ જો ચાલતી હોય તો જેને કારણે અર્ધઘટન કરી બીજા વોર્ડમાંથી બધા ડોક્ટરો ભેગા થઈને શાબ્દિક ઉગ્ર બોલાચાલી કરી હતી. ત્યારબાદ સમગ્ર મામલો વિશે તબીબ અધિક્ષક ડોક્ટર મહેશ વાડેલને જાણ કરવામાં આવતા મામલો શું છે તેની વિધિવત તપાસ માટે સીસીટીવીના રેકોર્ડ પણ તપાસવામાં આવ્યા. તો બીજી તરફ ડોક્ટરોએ તેમની સાથે લૂંટ થયા હોવાની વાત પણ મોડી સાંજે સપાટી પર લાવતા ભૂમિકાના મામા ધર્મેશભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ થઈ હતી. પેડિકમાં એમને પેપર કરીને પેપરનો અભિપ્રાય આપીને એમણે ડાયરેક્ટ 9 નંબરમાં મોકલી આપ્યા સોનોગ્રાફીમાં, અને ત્યાં 6 વાગે ત્યાં બંધ થઈ ગયું હતું. 6:30 વાગે હતું ત્યાં બંધ થયું, ત્યાંથી પાછા અમને ટ્રોમા સેન્ટરમાં મોકલાવ્યા. હવે ટ્રોમા સેન્ટરમાં ત્યાંથી સીધા પછી અડધો 30-40 મિનિટ પછી ત્યાંથી રિપોર્ટ જે આવ્યો એક્સરે પેપર એ લઈને અમે સીધા પાછા ઓર્થોપેડિક વાળા સોનોગ્રાફીમાં રિપોર્ટિંગ લેવા ગયા હતા. રિપોર્ટિંગ લેવા ગયા ત્યાં અડધો કલાક 30-40 મિનિટ જેવો થયો અને ત્યાં બેસાડી મૂક્યા, ત્યાં સુધી ડોક્ટરોએ કોઈ રિપોર્ટિંગ જવાબ આપ્યો નહીં અને એનો કંઈ આપ્યો જ નહીં હતો. તો તે બદલ અમે બોલ્યા કે ભાઈ અમે રિપોર્ટિંગ આપી દો અમને. તો ત્યારે એ લોકો ડોક્ટરો આ રૂમમાંથી પેલા રૂમમાં જતા હતા અને મસ્તી મજાક કરતા હતા. તો અમારાથી ગરમ થઈ ગયા કે છોકરીને દુખાવો થયો છે ને તમે મજાક મસ્તી કરો છો, તો તેમાં બોલાચાલી થઈ હતી. એક્ઝેક્ટ કંઈ યાદ નથી પણ ત્યાંથી અમે સોનોગ્રાફીમાંથી આ એક્સરે લઈ ગયા અને ત્યારબાદ અમે ત્યાં ગયા હતા. ખટોદરા પોલીસ સ્ટેશનમાં જે એમણે ફરિયાદ નોંધાવી છે એ અમને ત્યાંથી જાણ થઈ કે ખટોદરા પોલીસ સ્ટેશનમાંથી અમને અમારા પર ફોન આવ્યો કે ભાઈ તમે અહીંયા હાજર થાઓ, તમારા પર કેસ થયો છે, ત્યારે અમને જાણ થઈ. ત્યાર પછી અમે આ પગલું ભર્યું છે અને આ ત્યાંના ડોક્ટરોએ
સિવિલના ડોક્ટરોએ બધા ભેગા થઈને પછી અમારા જોડે જીભાજોડી કરી અને તેઓ દબાણપૂર્વક અને લફટાઈપૂર્વક રિપોર્ટિંગ આપ્યું છે અમને. એ નીલ બતાવ્યું છે, જ્યારે બધું આવ્યું છે તે છટાએ લોકોએ રિપોર્ટિંગમાં નીલ બતાવીને અમને આપ્યું છે અને કહી દીધું છે કે તમે સર્ટી લઈ લો અને સીધા નીકળી જાઓ. આ ઘટનાની જાણ અમે અત્યારે આઈ વિટનેસ અને એમને કરી છે. કહાર પરિવાર દ્વારા તબીબો સાથે ગેરવર્તણૂક કરાઈ હોવાના આક્ષેપો હેઠળ બુધવારે મોડી સાંજે સિવિલ હોસ્પિટલના રેસિડન્ટ તબીબોએ સામૂહિક રીતે હડતાલ પર ઉતરી જઈ તબીબી સેવાને અટકાવી દેવાની જાહેરાત કરી હતી. અલબત્ત કામથી અળગા થઈ ગયા હોય તેવું એક પ્રકારે પણ કહી શકાય, જેને લઈને અમુક દર્દીઓને રીતસરની હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. સાંજે 5 વાગ્યાના અરસામાં શહેર પોલીસ પ્રશાસનના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સુરત સિવિલ હોસ્પિટલના તબીબો હડતાલ ઉપર ઉતરવાના હોય તે અનુસંધાને આવી પહોંચ્યા હતા અને તબીબી અધિક્ષક ડોક્ટર મહેશ વાડેલ સાથે એક મીટિંગ પણ યોજી હતી. ત્યારબાદ સુરત શહેર મેડિકલ એસોસિએશનના સભ્યોએ તબીબી અધિક્ષક સાથે એક મીટિંગ યોજી તબીબોની હડતાલ કેન્સલ થયા હોવાની માહિતી સપાટી પર આવતા તમામ રેસિડન્ટ તબીબો પોતપોતાના કામમાં વળગી ગયા હોવાનું આધારભૂત જણાવ્યું હતું. બીજી તરફ સિવિલ પ્રશાસન દ્વારા ભૂમિકાના મામા વિરુદ્ધ ખડોદરા પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી હતી, જેમાં ધર્મેશ કહાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પોલીસ પ્રશાસન દ્વારા હાથ ધરાઈ હતી. કેમેરામેન દીપક વાઘ, સોહન પટેલ સાથે વિજયસિંહ અને તુષાર શાહ, ચેનલ લાઈવ વિટનેસ, સુરત. મંગળવારની રાત્રિના સુમારે દર્દીને કચ્છબગતી અપાઈ રહેલી સારવાર મુદ્દે રેસિડન્ટ તબીબને માર માર્યા અને લૂંટફાટ કર્યા હોવાની ચર્ચા સપાટી પર આવતા સિવિલ હોસ્પિટલના રેસિડન્ટ તબીબોએ બુધવારની સાંજે હડતાલ પર જવાનું નક્કી કરતા દર્દીઓ અટવાયા હતા. ત્યારબાદ સુરત મેડિકલ એસોસિએશનની એક ટીમ દ્વારા તબીબ અધિક્ષક મહેશ વાડેલ સાથે મીટિંગ કર્યા બાદ સુરત સિવિલ હોસ્પિટલના તબીબોએ હડતાલ સંકેલી લઈ રાબેતા મુજબ તબીબી સેવામાં જોડાઈ ગયા હતા. મંગળવારની રાત્રિ અને બુધવારે સવારે એમ બે વાર દર્દીઓને કાચબગતિ અપાઈ રહેલી સારવાર તબીબો વિરુદ્ધ આંગળીએ ઉઠવા પામી હતી, જેના સંદર્ભમાં બુધવારે સવારે ઘડેલી ઘટનામાં તબીબ અંકિત પટેલ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે દર્દીના ભાઈએ અરજી પણ કરી હતી. આમ વારંવાર સુરત સિવિલ હોસ્પિટલ વિવાદોના વંટોળમાં ફસાયા કરતા હોવાનું સપાટી પર આવવા પામ્યું છે. કેમેરામેન દીપક વાઘ સાથે વિજયસિંહ રાઠોડ, ચેનલ લાઈવ વિટનેસ, સુરત. સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે આવતા તમામ દર્દીઓને આકરો અનુભવ થાય છે. ટ્રોમા સેન્ટરમાં કેસ કઢાવ્યા બાદ અનેક આકરી શકાય તેવી પરિસ્થિતિઓમાંથી તમામ દર્દીને તેમના સગા સ્નેહીઓએ પસાર થવું પડે છે. આવી જ પરિસ્થિતિમાં સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દીને લઈને આમથી તેમ સગાઓ પણ ભટકવાનો વારો મોટે ભાગે આવતો જ હોય છે, જેનો આ જીવતો પુરાવો અહીં દ્રશ્યમાન થઈ રહ્યો છે. સામાન્યથી મધ્યમ વર્ગનો વ્યક્તિ બને ત્યાં સુધી સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવાનો વિચારશે પણ નહીં, કારણ કે સરકારી હોસ્પિટલમાં અનેક રીતે સારી કક્ષાની મળતી સારવાર હોવા છતાં દર્દીને તાત્કાલિક અસરથી સારવાર બહુ ઓછા સંજોગોએ મળે છે. પ્રાઇવેટ હોસ્પિટલોમાંથી ના પાડી દેવામાં આવેલા દર્દીઓને સુરત સિવિલ જ્યારે લાવવામાં આવે છે કે પછી કાયદાની આટીગૂટીને કારણે લાવતા હોય ત્યારે આ બબાલનું સર્જન થાય છે. કાચબા ગતિએ સારવાર આપનારા, પોતાને આઈ એમ સમથિંગ સમજનારા અમુક ચોક્કસ તબીબો સુરત સિવિલ હોસ્પિટલનું નામ ઉપર આવવા દેતા નથી. દર્દીઓને જાતે જ પોતાના દર્દી સ્નેહીઓને કઈ રીતે સારવાર દોડી દોડીને અપાવવી પડે છે તેનો આ એક નક્કર પુરાવો છે. જોકે તંત્ર દ્વારા ચોક્કસ પગલાં અમુક તબીબો ઉપર લેવામાં આવશે તો આવનારા ભવિષ્યમાં સુરત સિવિલ હોસ્પિટલનું નામ ઊંચું થશે અને સરકાર પક્ષેથી કરવામાં આવતું સુરત સિવિલ હોસ્પિટલમાં ખર્ચો પણ લેખે લાગશે. સોસુ સર્કલ બ્રિજ નીચે બપોરના સમયે લોકો ગાડીનું પાર્કિંગ કરી ઘડી બે ઘડી ઉભા રહી જાય છે. ખોટી રીતે ગાડીઓના પાર્કિંગ કરી આવતા જતા અનેક લોકોને નડતરરૂપ પણ થતું હોય છે. ગાડી પાર્ક કરી તેની પર જ બેસી જઈ મોબાઈલ ચેટિંગ પણ શરૂ કરતા હોવાનું કેમેરામાં કેદ થવા પામ્યું છે. આ સાથે જ નાની અને મોટી ગાડીઓ નિયમ પ્રમાણે ગાડી ચલાવવાનું મૂકીને શોર્ટકટ મારવાના ચક્કરમાં અનેકને નડતરરૂપ પણ બની જવા પામે છે. સોશિયો સર્કલ બ્રિજ નીચે નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો દેખાઈ આવ્યા હતા. પોતાની માલિકીની જગ્યામાં પણ લોકો આ રીતે ગાડી પાર્ક નહીં કરે તેવી પરિસ્થિતિ અહીં ચેનલ લાઈવ વિટનેસના કેમેરામાં કેદ થઈ ગઈ છે. શોર્ટકટ મારવાના ચક્કરમાં મોટી ફોર વ્હીલ ગાડીઓ પણ અકસ્માત સર્જે તેવી પરિસ્થિતિ સર્જી નાખે છે. આ સાથે જ પાન માવા ખાઈને રસ્તામાં ગાડીઓ પાર્ક કરી પાનની પિચકારી મારતા ભયેલા ગયેલા વ્યક્તિઓ પણ દેખાઈ આવ્યા હતા. બપોરના સમયે થોડા દિવસો માટે પ્રશાસન દ્વારા કડકાઈ દાખવવામાં આવે તો આવનારા ભવિષ્યમાં થનારી કોઈ મોટી દુર્ઘટનાને ટાળી શકાય ખરી. કેમેરામેન દીપક વાઘ સાથે વિજયસિંહ રાઠોડ, ચેનલ લાઈવ વિટનેસ, સુરત. સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરીથી એક નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર. વરાછા વિસ્તારની રેડીમેડ કપડાની દુકાનમાં સીઆઈડી ક્રાઇમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. અમરેલી ગોસાળા આવાસમાં એક યુવકની હત્યા કરેલી લાશ મળી આવતા ચકચાર.
સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર એટલે માથાના દુખાવા સમાન દર્દીઓની સાથે સગા સ્નેહીઓ પણ ફરે છે આમ તેમ। અને સોસુ સર્કલ બ્રિજ નીચે ખોટી રીતે વાહનો પાર્ક કરાતા સર્જાય છે અનેકવાર ટ્રાફિક જામ। તો આ હતા અત્યાર સુધીના સમાચારો। નવા સમાચાર સાથે આપ સમક્ષ ફરીથી હાજર થઈશું, ત્યાં સુધી રજા આપશો, નમસ્કાર। Eyewitness.